અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં સ્થાનિકો ગટર અને પાણી ભરાવવાની સમસ્યાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ગોમતીપુરમાં આવેલી નટવર વકીલની ચાલીના રહીશોનો આક્ષેપ છે કે મેટ્રોનું કામ શરૂ થયા બાદ તેમની ચાલીમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઈ છે. ચોમાસાની શરૂઆત થતાં શહેરમાં ગટરના પાણી બેક મારવા વરસાદી પાણી ભરાવવા સહિતની સમસ્યાઓ શરૂ થઈ ચૂકી છે અને તેની બીજી બાજુ ગોમતીપુર રાજપુર જે વિસ્તાર જે છે તે જગ્યા ઉપર મેટ્રોનું કામ જ્યારથી શરૂ થયું છે ત્યારથી સ્થાનિક સમસ્યાઓ જે છે તે શરૂ થયાના સ્થાનિકોના આક્ષેપ છે. કારણ કે ગટરોના પાણી બેક મારી રહ્યા છે, વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, પીવાના પાણીની પણ સમસ્યા છે. સ્થાનિકો સાથે વાત કરીશું કે કેટલા સમયથી આ તકલીફ છે, કોને કોને રજૂઆત કરી છે અને તે બાદ તેનો નિકાલ આવ્યો છે કે કેમ. આપ શું કહેશો, આ સમસ્યા એ કઈ રીતે સર્જાઈ છે અને કોના કારણે અને કેટલા સમય? આ સમસ્યા ગઈ 20 તારીખે જે વાવાઝોડું આવ્યું હતું ત્યારની આ સમસ્યા સર્જાઈ છે. અને આ સમસ્યાનું મુખ્ય કારણ દરેક જવાબદાર લોકોએ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી. એ વખત પણ મેં રજૂઆત કરી હતી, મારું નામ લલિત ચૌહાણ, અને અત્યારે પણ મેં સ્થાનિક કોર્પોરેટરો, કોર્પોરેશન ઓફિસ, મેટ્રો સ્ટાફને અત્યારે પણ રજૂઆત કરી છે. તો આ ત્રીજી વખત બનાવ બન્યો ત્યારે અત્યારે એમને થોડું ઘણું કામ ચાલુ કરવાની માત્ર ખાલી કોશિશ કરી છે. દેખાવ સમસ્યા શું છે અહીંયા? સમસ્યામાં એવું છે કે સામાન્ય પણ વરસાદ આવે તો પણ ઘરોની અંદર પાણી આવી જાય, ગટરો બ્લોક થઈ ગટરોમાં પાણી નથી જતું, ઉપરથી ગટરનું પાણી પણ બહાર આવે, જાજરૂ અને બાથરૂમની અંદરથી પાણી ઉભરાય અને ઘરમાં આવે, ઘરમાં લગભગ ઢીંચણ સુધી પાણી આવી જાય. તો ઘરમાં જે પોઝિશન બને છે ઢીંચણ સુધી પાણી આવે ત્યારે એક જ બેડ ઉપર જમવાનું પણ લઈને બહેનો અને નાના બાળકો એક જ બેડ ઉપર બેસી રહે જ્યાં સુધી વરસાદ બંધ ના થાય. આપ શું કહેશો, આપ કેટલા સમયથી અહીંયા રહો છો અને આ કેટલા સમયથી સમસ્યા છે? આ સમસ્યા તો મેટ્રોનું કામકાજ ચાલુ થયું ત્યારથી બધી જ સમસ્યાનો પ્રોબ્લેમ વધી ગયો છે. એટલે કે જ્યારે બે શરૂઆતમાં તો બે ગટરની લાઈન ચાલુ થઈ બેક મારતી હતી, પણ ચોમાસા પછી તો પાણી ભરાવા લાગ્યું છે વધારે, અને નાના નાના બાળકોને સાચવવા કે પાણી કાઢવા ઘરોમાંથી, બરાબર. આ સમસ્યા ચોમાસું જો અડધો પોણો કલાક ખાલી વરસાદ પડ્યો તો એમાં આટલી મોટી સમસ્યા થઈ ગઈ. ધારો કે 5-6 કલાક વરસાદ ચાલુ રહી ગયો, વધારે વરસાદ પડી ગયો તો આ ઘરો તૂટીને ભાઈ નવરા થઈ જાય. અને હું એમ કહું છું કે જ્યારે પણ કોઈ પણ નેતા આવવાનો હોય છે કોઈ જગ્યાએ તો એમના આવવાના કલાક 2-3 દિવસ પહેલાં કેટલા રૂટિંગ ચેકઅપ થાય છે, કેમ કે એમને ખાલી આવીને રાઉન્ડ મારવાનો હોય છે. તો આ મેટ્રોનું કામકાજ ચાલુ કર્યું તો એમને ખબર તો હોવી જોઈએ ને મેટ્રો પ્રોજેક્ટવાળાને કે આમ કામ ચાલુ કરીશું તો આ લોકોની આર્થિક સમસ્યા ઘણા બધા પ્રોબ્લેમો સોલ્વ કરીને પછી આ કામ ચાલુ કરવું જોઈએ ને. વિકાસ છે, સારું છે, પણ એ વિકાસના સંદર્ભમાં લોકોનો વિકાસ રૂંધે ના જાય એ બી એની જવાબદારી પડે છે ગવર્નમેન્ટ. એટલે કે વિકાસનું કામ થાય છે એ સારી બાબત છે, પરંતુ તેની સામે લોકોને સમસ્યા ના પડે તે પણ જોવું જરૂરી છે. બેન, કેવી કેવી તકલીફો પડે છે અહીંયા ચોમાસા દરમિયાન કે ચોમાસા વગર પણ? હલો, ચોમાસા મોરબી આ ચાલીમાં ગટરોનો પ્રોબ્લેમ છે જ, બરોબર, અને ગટરો બધી જ ઉભરાઈ જ ગયેલી હોય. મેં ખુદ ઓનલાઈન ઉપર ગોમતીપુર ફરિયાદી નોંધાયેલી હોય, ગટરનું સાંજે પાણી એકદમ ગંધાતું જ આવે, ગટરનું જ પાણી આવે. કોર્પોરેટરને મેં અરજી આપેલી હોય, ઓનલાઈન ઉપર ફરિયાદ લખાઈ, કા શ્રવણભાઈની જોડે ફરિયાદી લખાઈ, તરુણભાઈની જોડે લખાઈ, પણ કોઈ બી જવાબ આપતા નહીં. બીમારી ફાટી નીકળી છે અહીંયા, કોઈને બીમાર થયું છે? સહજ ઘણા લોકોને તાવ આવતો હોય, ખાંસી શરદી આવું બધું થતું છે. પાણી તો બિલકુલ એકદમ ગંધાતું, ગટરનું જ પાણી આવે. અને જે લગભગ 30-40 વર્ષની આ જૂની લાઈન ગટરની લાઈન છે, એ ગટરની લાઈન નવી લાખી જ નહીં, બરોબર. એક આ ગટર લાઈન પાણીની પાઇપો બધી ભેગી થઈ ગયેલી એટલે એના કારણે પાણી બી ગંધાતું આવે. અને કોઈ અહીં આવીને જોઈ જ જાય, ખાલી તપાસ કરી જાય, પછી કોઈ જોવા આવતું નથી. સ્થાનિકોના મતે માત્ર અહીંયા જ્યારે પણ સમસ્યાઓ સામે આવે છે, જ્યારે ફરિયાદ કરે છે, રજૂઆત કરે છે, ત્યારે લોકો એક કોર્પોરેટર હોય કે તંત્રના લોકો હોય તે માત્ર અહીંયા એને જોઈ જાય છે, કામગીરીનો દેખાડો કરે છે, ન કે કોઈ અહીંયા નિશ્ચિત કામગીરી કરવામાં આવે છે. અને તેનું જ પરિણામ છે કે અત્યારે સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે અને ચોમાસા દરમિયાન અહીંયા કપરી પરિસ્થિતિ થતા હોવાના પણ સ્થાનિકોના આક્ષેપ છે. તે પણ મેટ્રો કામ શરૂ થયા બાદ, એટલે કે મેટ્રોને પણ રજૂઆત છે, કોર્પોરેશનને પણ રજૂઆત છે, કોર્પોરેટરોને પણ રજૂઆત છે, પરંતુ સમસ્યાનો નિકાલ નથી, જેના કારણે સ્થાનિકો હવે જે અહીંયા રોષે ભરાયા છે અને આગામી દિવસોમાં કોર્પોરેટરોના ઘરે જઈને પણ અહીંયા દેખાવો કરી શકે છે તે પ્રકારની પણ તૈયારીઓ સ્થાનિકોએ કરી લીધી છે. કારણ મેં નટપ્રમાર સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ.